नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज़ में आपनु स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में समानार्थी शब्द जोवाना छे अने आ समानार्थी शब्दनो भाग चार आज जोवाना छे। भाग एक थी त्रण ऑलरेडी आपणे अपलोड करी चूक्या छे। जो हजी सुधी तमे ना जोया होय तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो। अने हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे तमे सब्सक्राइब करो और बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने नवो वीडियो अहींथी अपलोड करिए तो तमने नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो आज आपणे समानार्थी शब्द जोवाना छीए, तो शुरुआत करिए प्रथम समानार्थी शब्द। तो प्रथम छे निस्तब्ध, तो एना बीजा अर्थ समान अर्थ कया कया थाय छे तो एनी वात करिए तो स्थिर, अचेतन, निश्चेष्ट, जड। फरीथी तो निस्तब्धना कया कया थशे तो के स्थिर, अचेतन, निश्चेष्ट અને જળ, આટલા એના સમાનાર્થી શબ્દો થશે। બીજું જોઈએ નોકર, તો નોકરના કયા કયા થાય તો કે પરિચારક, દાસ, ચાકર, અનુચર, સેવક। ફરીથી તો કે નોકરના કયા કયા આવશે તો કે ભાઈ પરિચારક, દાસ, ચાકર, અનુચર અને સેવક, આટલા એના સમાનાર્થી શબ્દ થશે। ત્રીજું જોઈએ પવિત્ર, તો એના બીજા થાય સૂચિ, પાવન, પાક, શુદ્ધ। ફરીથી તો કે ભાઈ પવિત્રમાં સૂચિ, પાવન, પાક અને શુદ્ધ, આટલા એના સમાનાર્થી થશે। ચોથું જોઈએ નાણું, તો એના દ્રવ્ય, જર, સંપત્તિ, પૈસા અથવા પૈસો। ફરીથી જોઈએ તો કે ભાઈ નાણુંના દ્રવ્ય, જર, સંપત્તિ અને પૈસો, આટલા એના સમાનાર્થી શબ્દ થશે। પાંચમું જોઈએ પથ્થર, તો પથ્થરમાં આવશે શિલા, પથ્થરો, પાષાણ, પાણો અને પરારૂક। ફરીથી જોઈએ તો પથ્થરમાં કયા કયા આવશે તો કે શિલા, પથ્થરો, પાષાણ, પાણો અને પુરારક, આટલા એના સમાનાર્થી શબ્દ થશે। છઠ્ઠું જોઈએ પ્રયત્ન, તો એનો સમાનાર્થી થશે પ્રયાસ, યત્ન, કોશિશ, આટલા એના સમાનાર્થી થશે। ફરીથી જોઈએ તો પ્રયત્નમાં પ્રયાસ, યત્ન અને કોશિશ, આટલા એના સમાનાર્થી થશે। સાતમું જોઈએ નાજુક, તો નાજુકનું બીજા સમાનાર્થી થાય મુલાયમ, કોમળ, મૃદુ અને કુમળું, આટલા એના સમાનાર્થી થાય। ફરીથી જોઈએ નાજુકમાં, તો કે નાજુકમાં મુલાયમ, કોમળ, મૃદુ અને કુમળું, આટલા એના સમાનાર્થી થશે। આઠમું જોઈએ પ્રતિકૂળ, તો એના સમાનાર્થી છે વિપરીત, આવડું, ઉલટું અને વિરોધી। ફરીથી જોઈએ તો પ્રતિકૂળમાં વિપરીત, આવડું, ઉલટું અને વિરોધી, આટલા એના સમાનાર્થી થશે। નવમું જોઈએ નિયંત્રણ, તો કે એના નિયમન, અંકુશ, આ બે એના સમાનાર્થી થશે। ફરીથી જોઈએ તો નિયંત્રણમાં તો કે નિયમન અને અંકુશ, એના સમાનાર્થી શબ્દ થશે। દસમું જોઈએ નમસ્કાર, તો એના આવશે સલામ, વંદન, નમન, પ્રણિપાત, પ્રણામ અને અભિવાદન। ફરીથી જોઈએ તો નમસ્કાર, સલામ, વંદન, નમન, પ્રણિપાત, પ્રણામ અને અભિવાદન, આટલા એના સમાનાર્થી થશે। અગિયારમું જોઈએ પંક્તિ, તેના બીજા કયા થશે તો કે હરોળ, હાર, ઓળ। ફરીથી તો કે પંક્તિમાં હરોળ, હાર અને ઓળ, આટલા એના સમાનાથી થશે। બારમું જોઈએ પ્રાર્થના, તો એની આવશે ઈબાદત, બંદગી, નમાઝ। ફરીથી પ્રાર્થનામાં તો કે ઈબાદત, બંદગી અને નમાઝ, આટલા એના સમાનાથી શબ્દો થશે। તેરમું જોઈએ પ્રભાત, તેના બીજા આવશે અરુણોદય, સવાર, મળકસુ, પરોટ, ભોર, પ્રાંતકાલ અને પોહ, આટલા ફરી આ પ્રભાતના સમાનાથી છે। ફરીથી જોઈએ તો પ્રભાત, અરુણોદય, સવાર, મળસ્કુ, પરોઠ, ભોર, પ્રાંતકાલ અને પો, આટલા એના સમાનાથી થાય છે। ચૌદમું જોઈએ પરિમલ, તો એના બીજા કયા છે સૌરભ, મહેક, સુરભિ, સુગંધ, ફોરમ અને સુવાસ, આટલા એના સમાનાથી છે। ફરીથી જોઈએ તો પરિમલ, સૌરભ, મહેક, સુરભિ, સુગંધ, ફોરમ અને સુવાસ, આટલા એના સમાનાથી શબ્દો થશે। પંદરમું જોઈએ પંખી, તો એનું બીજું છે પક્ષી, વિહંગ, શકુન, ખેચર, ખગ, વિહગ, પંખીડું અને દ્વિજ। ફરીથી જો યાદ રાખવા જેવું છે પક્ષીમાં તો પંખીમાં તો કે પક્ષી, વિહંગ, અહીંયા વિહંગ છે
જે અહીંયા અનુસ્વાર છે અને અહીંયા વિહગ છે, એટલે બંને છે એના સમાનાર્થી શબ્દો થાય છે. એટલે ધ્યાન રાખશું, પક્ષી, વિહંગ, શકુન, ખેચર, ખગ, વિહગ, પંખીડું અને દ્વિજ, આ એટલા એના સમાનાર્થી થશે. સોળમું જોઈએ, પ્રણાલિકા. તો બીજો આવશે રૂઢિ, પ્રણાલી, ધારો, પરંપરા, રિવાજ, આટલા એના પ્રણાલિકાના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો પ્રણાલિકા, રૂઢિ, પ્રણાલી, ધારો, પરંપરા અને રિવાજ, આટલા એના સમાનાર્થી શબ્દો થશે. સત્તરમાં જોઈએ પરાધીનતા, એને બીજા કયા કયા આવશે, તો કે ગુલામી, તાબેદારી, પરતંત્રતા. ફરીથી પરાધીનતામાં તો કે ગુલામી, તાબેદારી અને પરતંત્રતા, એટલે એના સમાનાર્થી થશે. અઢારમું જોઈએ પ્રમાણભૂત, તો એનું બીજું છે આધારભૂત, વિશ્વાસપાત્ર, આ બે એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો પ્રમાણભૂત, આધારભૂત અને વિશ્વાસપાત્ર. ઓગણીસમો શબ્દ છે પંથ, એના કયા કયા સમાનાર્થી થાય, તો કે ભાઈ માર્ગ, વાટ, રસ્તો, પથ, રાહ, આટલા એના સમાનાર્થી થશે. ફરીથી પંથ, તો કે માર્ગ, વાટ, રસ્તો અને પથ અને રાહ, તો યાદ રાખવા જેવા બે છે ખાસ, પથ અને પંથ બંને છે એ આપણા શબ્દો સાચા પડશે. અહીંયા અનુસ્વારનો ઉલ્લેખ જોવા મળે છે, અહીંયા વગર અનુસ્વારનો પણ શબ્દ સમાનાર્થીમાં આવે છે, એટલે ધ્યાન રાખશું. વીસમો શબ્દ જોઈએ પ્રકાશ, તેનું બીજું આવશે આભા, દીપ્તિ, તેજ, ઉજાસ, પ્રભા, ધૃતિ અને અજવાળું, આટલા એના પ્રકાશના શબ્દ સમાનાથી થશે. ફરીથી જોઈએ તો આભા, દીપ્તિ, તેજ, ઉજાસ, પ્રભા, ધૃતિ અને અજવાળું, આટલા એના સમાનાથી છે. એકવીસમાં જોઈએ પતંગ, તો બીજા છે કંકુડો, કનકો, આટલા બે સમાનાથી છે. ફરીથી પતંગ, કંકુડો અને કનકો, આટલા એના સમાનાથી છે. બાવીસમાં જોઈએ પડતી, તો એમ બીજી છે હાર, પરાભવ, પરાજય, પીછેહઠ, પતન. ફરીથી તો કે પડતીમાં હાર, પરાભવ, પરાજય, પીછેહઠ અને પતન, આટલા એના સમાનાર્થી થશે. ત્રેવીસમાં જોઈએ પ્રતીતિ, તો એનો આવશે વિશ્વાસ, યકીન, ખાતરી અને ભરોસો. ફરીથી પ્રતીતિ, વિશ્વાસ, યકીન, ખાતરી અને ભરોસો, આટલા એના સમાનાર્થી શબ્દો છે. ચોવીસમાં જોઈએ પુત્ર, તો એનો આવશે દીકરો, તનુજ, વંશજ, તનય, આત્મજ, અંગજ અને સુત. ફરીથી પુત્રમાં તો કે ભાઈ દીકરો, તનુજ, વંશજ, તનય, આત્મજ, અંગજ અને સુત, આટલા એના સમાનાથી થશે. પચીસમું જોઈએ પ્રપંચ, તેને બીજું છે કપટ, દગો, છળ. ફરીથી પ્રપંચમાં કયા કયા સમાનાથી થશે, તો કે ભાઈ કપટ, દગો અને છળ, આટલા એના સમાનાથી થશે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે ભાગ 5માં લઈશું. અને મિત્રો આ જે આપણી સિરીઝ ચાલી રહી છે ગુજરાતી વ્યાકરણની, તો એ તમને કેવી લાગી રહી છે એનો પ્રતિભાવ તમારે છે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને વિડીયો ગમે તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું, વધારે માહિતી આપણે ભાગ 5માં લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.